નમસ્તે મિત્રો ડેલી ટ્વેન્ટી ફાઇવ ક્વેશ્ચન્સ જી કે એન્ડ કરંટ અભ્યમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છે ધોરણ દસ સામાજિક વિજ્ઞાન મિત્રો તમામ પ્રવૃત્તિઓ એટલે કે મિત્રો ઘરે બેસીને શીખીએ શા માટે મિત્રો તો મિત્રો અત્યારે કોરોનાની મહામારી જે મિત્રો ચાલી રહી છે એના કારણે ઘરે બેસીને મિત્રો જો આપણે અભ્યાસક્રમ જોવાનો છે તો મિત્રો આપણે જોઈએ છીએ પાઠ એક સંસ્ક ભારતનો વારસો તો મિત્રો એની અંદર મિત્રો આપણે જોઈએ કે આજે મિત્રો જે ચેપ્ટર છે એટલે જે

એ સાંસ્કૃતિક કોને કહી શકાય સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો એટલે કે જે માનવે બનાવેલો હોય માનવે જેનું નિરૂપણ કર્યું હોય એને માનવ સજીવ વારસો કહેવાય એટલે કે સાંસ્કૃતિક વારસો કહી શકાય માનવીએ પોતાના કુને બુદ્ધિ ચાતુર્ય આવડત અને કૌલા કલા કૌશલ્ય દ્વારા માનવીએ પોતાના કુને બુદ્ધિ ચાતુર્ય બુદ્ધિ ચાતુર્ય દ્વારા આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું છે કે તેનું સર્જન કર્યું છે તેને મિત્રો સાંસ્કૃતિક વારસો કહી શકાય આર્યોથી શરૂ કરીને શકો ક્ષત્ર કુષાણ હોણ ઈરાનીઓ તુર્ક આરબો મુગલ પારસીઓ અંગ્રેજો ફ્રેન્ચો વગેરે જેવી વિવિધ જાતિ પ્રજાતિઓ ભારતમાં આવી આ બધા વચ્ચે મિત્રો થયેલા આદાન પ્રદાનથી ભારતીય સંસ્કૃતિની સમૃદ્ધ બની છે પ્રાગ ઐતિહાસિક સમયથી ભારતે વિશ્વની પ્રજાતિઓને સાંસ્કૃતિક વારસાઓની ઘણી બધી બાબતોની ભેટ આપી છે ઉદાહરણ તરીકે શિલ્પ સ્થાપત્યની કળા આશરે પાંચ વર્ષ જેટલી પ્રાચીન છે અહીં મિત્રો તેનો એનું તમને ઉત્તમ નમૂનો જોવા મળે છે જેમાં સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષોને ગણી શકાય છે જેમ કે તેમાંથી મળી આવેલી દેવી દેવતાઓની પ્રતિમાઓ માનવ શિલ્પો પશુઓ તથા રમકડા તથા રમકડા તેમજ દાઢીવાળા પુરુષનું શિલ્પ જે અહીંયા તમને જોવા મળે છે મિત્રો શિલ્પ અને નર્તકીની મૂર્તિ જોઈને આપણે આપણો સાંસ્કૃતિક વારસા પ્રત્યે સ્વાભિમાન અને ગૌરવની લાગણી જન્મે છે આ જ ક્રમમાં મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ બુદ્ધની પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ સાનાથી ધર્મ ચક્ર મહાત્મા ગૌતમની બુદ્ધની પ્રતિમા અને તે પછીના કાલખંડની જેમ તીર્થકરોની પ્રતિમાઓ રાષ્ટ્રકૂટ રાજાઓના રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની ઈલોની ગુફાઓ નિહાળતા આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે આદર અને ગર્વ અનુભવાય છે મિત્રો આપણા સાંસ્કૃતિક વારસામાં મિત્રો જોઈએ તો મંદિરો શિલાલેખો સ્તૂપો વિહારો ચૈત્યો મકબરા મસ્જિદો કિલ્લાઓ ગુંબજો રાજમહેલો દરવાજા ઇમારતો ઉત્ખનન કરેલા સ્થળો તેમજ ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ કરી શકાય છે આપણા સ્વાતંત્ર સંગ્રામનો ઐતિહાસિક સ્થળો જેવા કે સાબરમતી આશ્રમ દાંડી મિત્રો દિલ્હી વગેરે પર દિલ્હી વગેરે પણ સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખાવી શકાય ભાષા હોય લિપિ હોય અંકો શૂન્યની શોધ ગણિત પંચા ખાગો લોખંડ સાહિત્ય ધર્મ યુદ્ધશાસ્ત્ર રથ રાજશાસ્ત્ર પાણી શાસ્ત્ર વનસ્પતિ શાસ્ત્ર વાસ્તુશાસ્ત્ર ધર્મો ગણતંત્ર ન્યાયતંત્ર વિધિ વિધાન પર્યાવરણ સુરક્ષા આદિ ઘણી બધી મહત્વની શોધો પણ ભારતમાં મિત્રો થઈ ચૂકી છે હવે મિત્રો જોઈએ આપણે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો મિત્રો આપણે ભારતનો જોઈએ આવી જોઈએ ગુજરાતનો સાંસ્કૃતિક વારસા મિત્રો આપણે જોઈએ તો મિત્રો જોઈએ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો તો સાંસ્કૃતિક પૌરાણિક અને પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્થળોમાં લોથલ ક્યાં મિત્રો ધોળકા તાલુકામાં આવે છે રંગપુર ક્યાં આવ્યું છે લીંબડી તાલુકો સુરેન્દ્રનગર જિલ્લામાં છે ધોળાવીરા મિત્રો છે કચ્છ જિલ્લામાં આવે છે રોજડી તથા શ્રીનાથગઢ રાજકોટ જિલ્લામાં આવી છે વગેરે મુખ્ય સ્થળો છે છે મિત્રો મિત્રો બધા પૂછાય આવા કે લોથલ ક્યાં તો ધોળકા તાલુકામાં રંગપુર ક્યાં આવી તો લીંબડી તાલુકો અને સુરેન્દ્રનગર જિલ્લો ધોળાવીરા તો મિત્રો કચ્છ જિલ્લો રોજડી તથા શ્રીનાથગઢ તો રાજકોટ જિલ્લામાં આવે છે મિત્રો મુખ્ય છે વડનગર નું મિત્રો કીર્તેરણ જૂનાગઢમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ મિત્રો એવો પ્રશ્ન પૂછાય કે વડ ચિત્રો ક્યાં આવ્યું છે તો મિત્રો ક્યાં આવ્યું છે વડનગરમાં સમાર રચનો મિત્રો ક્યાં આવ્યો છે તો એ આવ્યો છે જુનાગઢની અંદર મોઢેરાનું સૂર્ય મંદિર ચોપાનીનો દરવાજો સિદ્ધપુરનો રુદ્ર મહાલય વિરમ ગામનો મુલસર તળાવ અમદાવાદનો જમા મસ્જિદ જુલતા મિનારા સિદ્ધિ સૈયાની જાળી હરસિંહના દહેરા પાટણનું સહસ્ત્રલિંગ તળાવ વડોદરાનો રાજમહેલ જુનાગઢનો મહાબત ખાનનો મકબરો નવસારીની પારસી અગિયારી વગેરે ઐતિહાસિક મહત્વ ધરાવતા જોવાલાયક સ્થળો છે ધાર્મિક મહત્વ ધરાવતા ધીશ મંદિર અને મિત્રો અહીંયા તમને જોવા મળે છે અશોક નું શિલાલેખ મિત્રો આ છે એ તમને જોવા મળે છે મંદિર અને જગત ગુરુ ની શારદા પીઠ મિત્રો એ પણ જોઈએ બાર જ્યોતિમા પૈકી સોમનાથ મંદિર ઉત્તર ગુજરાતમાં અંબાજી એટલે કે બનાસકાંઠા જિલ્લો આવશે બહુચરાજી મહેસાણા જિલ્લામાં આવશે મહાકાલી માતા પાવાગઢ પંચમહાલ જિલ્લામાં ઉનાવા મહેસાણા ભાવનગર જિલ્લામાં રણસોટાજી મંદિર ડાકોર જિલ્લા એટલે ખેડૂત જિલ્લામાં શામળાજી અરવલ્લી જિલ્લો વગેરે તીર્થ સ્થાનો ગણાવી શકાય ગુજરાતના જાણીતા ધાર્મિક સામાજિક અને પ્રવાસનલક્ષી સ્થળોમાં મિત્રો જોઈએ તો વિજયનગર એટલે કે સાબરકાંઠા જિલ્લો પતંગોત્સવ અને કાંકરે કાનીવાર અમદાવાદ જિલ્લો તનારી મહોત્સવ વડનગર ઉતરાદ નૃત્ય મહોત્સવ મોઢેરા રણોત્સવ કચ્છ વગેરેનો સમાવેશ થાય છે જૈન બૌદ્ધ પ્રવાસનો જોઈએ તો ગુજરાતની અંદર મિત્રો જૈન અને બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર થયેલો જેના આધાર સ્વરૂપે ગુજરાતમાં વડનગર તારંગા ખંભાલીડા જુનાગઢ શામળાજી કોટેશ્વર તળાજા ઢાંક ઝઘડીયા વગેરે સ્થળોએ બૌદ્ધ અને જૈન ગુફાઓ જોવા મળે છે મિત્રો હવે જોઈએ આપણે ગુજરાતના મેળાઓ ગુજરાતના મેળા મિત્રો કયા કહે છે આપણે જોઈએ છે અને ક્યારે ભરાય છે તો ગુજરાતની ભાતીગાર સંસ્કૃતિમાં વિવિધ સ્થળોએ પરંપરાગત ધાર્મિક સામાજિક મહત્વ મેળા યોજાય છે જે પૈકી મુખ્ય મેળાઓ અહીંયા તમને જોઈ શકાય છે એ જોઈ લે છે તો જોઈએ મિત્રો અહીંયા મિત્રો એનો ક્રમ આપે છે મેળાનું નામ આપ્યું છે મેળાનું સ્થળ ક્યાં ભરાય છે આપ્યું છે અને મેળા તિથિ એટલે કે એનો સમય ક્યારે ભરાય છે તો જોઈએ નંબર એક જોઈએ મિત્રો કે મે મોઢેરાનો મેળો તો મોઢેરા મહેસાણા જિલ્લામાં આવ્યું છે શ્રાવણ વદ અમાસના દિવસે ભરાય છે

અગિયાર મીરદાતાનો મેળો તો ઉનાવા મહેસાણા જિલ્લામાં રજત માસની સોળથી થી બાવીસ તારીખ નંબર બાર ડોંગ દરબારનો આહવા ડોંગ જિલ્લામાં ફાગણ સુદ પૂનમ તેર મેળો તો ગરબાડા ગરબાડા દાહોદ જિલ્લામાં હોળી પછીના પાંચમા કે સાતમા દિવસે ભરાય છે નંબર ચૌદ કાર્તિકી પૂર્ણનો મેળો તો સોમનાથ ગીર ગીરના આવે છે કાર્તિક સુ પૂનમના દિવસે નંબર પાંચ ભાંગુરિયાનો મેળો તો ક્વાટ છોટા પૂર્ણ ભરાય છે ને હોળીથી રંગ પાંચમ સુધી ભરાય મિત્રો તો આ મિત્રો જોઈએ આપણે ગુજરાતના મેળાઓ હવે મિત્રો જોઈએ ભારતભૂમિ અને તેના લોકો કે ભારતની મિત્રો જે ભૂમિ કેવી છે અને એના લોકો વિશે આપણે જોઈએ છીએ હવે તો જોઈ લઈએ આપણે ભારતભૂમિ અને તેના લોકો વિશે ભારતભૂમિ અને તેના લોકો વિશે આદિમાનવ માનવ પૂર્વ દક્ષિણ આફ્રિકામાં ઉત્પન્ન થયા ભારતના ભાતિગળ વારસા અને સમૃદ્ધિના આકર્ષણ કારણે અનેક વિદેશી પ્રજાઓ ભારત તરફ આકર્ષાય અહીં અનેક જાતિઓ આવી પરિણામે ભારતમાં લગભગ બધી જાતિના તત્વો મળી આવે છે ભારતમાં દ્રવિડ પ્રજાની ગણના પ્રાચીનતમ પ્રજા તરીકે થતી સૌથી પહેલાં આવી તો કોણ આવી દ્રવિડો આવે તેવી એવું જાણવા મળે છે પરંતુ નૃવંશ નૃવંશ શાસ્ત્રીઓ કે ભાષાશાસ્ત્રની અદ્યતન શોધખોળથી એવું જાણવા મળે છે કે દ્રવિડો અને બીજી છ જેટલી ભિન્ન ભિન્ન પ્રજાઓ પણ અહીં રહેતી હતી તેમના વિશે જોઈ લઈએ આપણે કઈ કઈ પ્રજાઓ રહેતી હતી તો જઈ મિત્રો સૌપ્રથમ નંબર એક નેગ્રીટો એટલે કે હપસીઓ નેગ્રીટો અથવા નિગ્રો એટલે કે હપસીઓ ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ છે કોણ છે મિત્રો સૌથી પહેલા પહેલા આવે મિત્રો કોણ આવ્યું એ નેગ્રીટો એટલે કે નિગ્રો એટલે કે હપસીઓ સૌથી પહેલા આવેલા છે કેટલાક ઇતિહાસકારો માનવું છે કે નેગ્રીટો અથવા નિગ્રો હપસીઓ આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈ ભારતમાં આવેલા તેઓ વર્ણે શ્યામ

કહેવાય એમના વિશે જોઈ લઈએ નંબર ત્રણ દ્રવિડો દ્રવિડોને મોહાંજો દળોની સિંધુ સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વરસતા તરીકે ઓળખવામાં શું છે કે જે મિત્રો દ્રવિડોતા એ દ્રવિડોને મહાંજો દળોની મોહાંજો દળો સિંધુ સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વરસતા તરીકે ઓળખવામાં આવે છે ઉત્તરમાંથી આવેલી વિવિધ પ્રજા વિવિધ પ્રજાની ભાષા અને સાંસ્કૃતિક લક્ષણો ટકી રહ્યા સમયાંતરે આ લોકો દક્ષિણ દ્રવિડ કહેવાયા દ્રવિડોએ માતા રૂપે દેવી એટલે કે પાર્વતી અને પિતૃરૂપે પરમાત્માનો એટલે કે શિવની પૂજા આરતીપરા દ્રવિડોએ આપી હોવાનું છે આ ઉપરાંત પ્રકૃતિ પૂજા પશુ પૂજા વગેરે દ્રવિડોની ભેટ છે દ્રવિડોના મૂળ દેવો આર્યોએ સ્વીકારી લીધા અને તેમને સંસ્કૃતિના દેવો તરીકે પુનઃ સ્થાપ્યા સમય જતા ઉત્તરના પ્રચંડ પ્રભાવ હેઠળ દ્રવિડોમાં આર્ય સંસ્કૃતિ ઊંડે સુધી વ્યાપી ગઈ આંતરજ્ઞાતીય લગ્ન સંબંધો પણ પ્રવર્ત્યા છે દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા હતી તેઓએ અવકાશી ગ્રહોના ક્ષેત્રોમાં અને વિવિધ કલાઓ જેવી કે કાતવું વણવું રંગવું હોડી તરાપા જેવા ક્ષેત્રોમાં તેમનું વિશેષ પ્રદાન જોવા મળે છે આર્યના પ્રભુત્વ બાદ તેઓ દક્ષિણ ભારત તરફ ખસતા ગયા અને ત્યાં સ્થિર થયા આજે દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની તમિલ તેલુગુ કન્નડ અને મલયામ જેવી ભાષાઓ બોલતા લોકો વસે છે પ્રારંભિક તમિલ સાહિત્ય ઉર્મિની અભિવ્યક્તિથી ભરેલું છે અન્ય મિત્રો જોઈએ નંબર ચાર અન્ય પ્રજાઓ તો અન્ય પ્રજા મિત્રો કઈ કઈ જોઈ લઈએ આ ઉપરાંત ભારતમાં મોંગોલોઇડ અલ્પાઇન ડિનારીક અને આર્મેનોઇડ પ્રજા પણ આવી હતી મિત્રો જોઈએ મોંગોલોઇડ તો આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈ ભારતમાં આવી હતી તેમણે ઉત્તર આસામ સિક્કિમ ભૂતાન પૂર્વ બંગાળ વગેરેમાં વસવાટ કર્યો સમય જતો તેમનું ભારતીયકરણ થયું આ પ્રજાનો વર્ણ પીળો ચહેરો ચપટો ઉપશેલા ગાલ અને બદામ આકાની આંખો જેવી શારીરિક લક્ષણો ધરાવતા હતા

આર્ય કહેવાતા તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને આર્યવ્રત નામ અપાયું હતું પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી આર્યવસ્તી વાય્યભારતમાં હતી તે સાત મોટી નદીઓ વહેતી હોવાના કારણે તેમણે તે સપ્તસિંધુ નામ આપ્યું ઉત્તર વૈદિક કાળમાં પૂર્વમાં મિથિલા બિહાર સુધી અને દક્ષિણમાં વિધ્યાચર સુધી વિસ્તાર થયો અન્ય સમકાલીન પ્રજાઓ કરતા તેઓ વધુ વિકસિત હતા આર્ય રાજા કે ભરતકુળના નામ પરથી આ વિશાળ પ્રદેશ ભરતભૂમિ ભરતખંડ ભારત વર્ષ કે ભારત જેવા નામોથી ઓળખવા લાગ્યો છે આર્ય કહેવાતા તો આર્ય પ્રકૃતિ પ્રેમીય હતા તેઓ વૃક્ષો પહાડો સૂર્ય વાયુ નદીઓ વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા તેમણે આ દરેકની સ્તુતિઓ એટલે કે ઉચાવણી રચના કરી છે સમય જતો વેદ પઠન પ્રચલિત બન્યું સમયાંતરે તેમાંથી ધાર્મિક વિધિઓ શરૂ થઈ અને તે પછી યજ્ઞાદિ ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ જાય છે ભારતમાં આવેલી વિવિધ પ્રજાની પ્રજાતિઓની સંસ્કૃતિમાં વિશિષ્ટ તત્વો અપનાવીને લઈને એક સમન્વય સંસ્કૃતિનું સર્જન થયું સમયાંતરે ભારતમાં આવેલી વસેલી આ બધી જાતિઓ વચ્ચે લગ્ન સંબંધો દ્વારા પ્રજાનું સમિશ્રણ થતું ગયું બધાની એક વિશિષ્ટ રહેણી કહેણી અનેક ભાષાઓ વિચારો ધાર્મિક માન્યતાઓનો પણ સમન્વય થતો ગયો આમ પ્રારંભ

આ જે મિત્રો વિડિયો જોયો એની અંદર મિત્રો આપણે મેં તમને ભારતની અંદર કઈ કઈ પ્રજા બધી આવી એના વિશે મિત્રો માહિતી આપી છે તો મિત્રો જો તમે મારો વિડીયો ગમે હોય તો એને લાઈક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોનો વિડીયો શેર કરો છેલ્લે ચારમાં નવા ચેનલ સબસ્ક્રાઇમ કરવામાં ભૂલવાનું નથી નેક્સ્ટ વિડીયોમાં જોઈશું આપણે વારસાનું જતન અને તેનું રક્ષણ કેવી રીતે કરવું એના વિશે જોઈશું તો મિત્રો જોયું આ વિડીયોમાં આપણે તો વિડીયો પૂરું પૂછવા બધા તમારા બધા ખૂબ ખૂબ આભાર ધન્યવાદ